પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત વિકાસ માટે ઉર્જા વિષય પર આયોજિત વેબિનારને સંબોધન કર્યું હતું આ વેબિનારમાં ઉર્જા મંત્રાલય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નવીનીકરણીય ઉર્જા માટે બજેટમાં કરાયેલી જાહેરાતો સહિત ઉર્જા અને સંસાધન ક્ષેત્રે ભારત સરકારની પહેલોની ચર્ચા કરવા અને અસરકારક અમલીકરણ માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો પ્રધાનમંત્રીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ઉર્જાની જરૂરિયાત વધવાની છે દેશમાં ઇથેનોલ બ્લેન્ડિંગને પ્રોત્સાહન આપવા માટે મિશન મોડમાં કામ થઈ રહ્યું છે તેમણે કહ્યું કે આપણે ઘરના બાગ બગીચામાં કે ઘરની ગેલેરીમાં એક સોલાર ટ્રીની નવી વિચારણાને અમલમાં મૂકવી જોઈએ ઉર્જા વિકાસ માટે નક્કી કરેલા લક્ષ્યાંકોને અમે એક પડકાર તરીકે નહીં પણ એક અવસર સ્વરૂપે જોઈ રહ્યા છીએ નોન ફોસિલ એનર્જી ટાર્ગેટ 2030 तक अपनी इंस्टॉल एनर्जी कैपेसिटी का 50 परसेंट हमें नॉन फोसिल एनर्जी से हासिल करना है भारत ने अपने लिए जो भी टारगेट सेट किए हैं उसे मैं चैलेंज की तरह नहीं बल्कि एक अपॉर्चुनिटी की तरह देखता हूं इसी विजन पर